સ્ટેન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણું પર્યાવરણમાં પ્રકરણ છે, પ્રકરણ 6, જળ એ જ જીવન. તો આજે આપણે જળ એ જ જીવન પ્રકરણ વિશે અભ્યાસ કરીશું. તો જળ, જળ એટલે કે પાણી. તો આપણને ખબર જ છે વિદ્યાર્થીઓ કે પાણી એ આપણું જીવન છે. કારણ કે પાણી વગર આપણે એક કલાક પણ રહી શકતા નથી, અથવા એક દિવસ પણ રહી શકતા નથી. પાણી ન હોય તો મનુષ્યોના ઘણા બધા કે મોટા ભાગના જ કાર્યો બંધ થઈ જાય. જેમ કે પશુ, પંખી, મનુષ્ય વગેરેને પાણી વગર ચાલે નહીં. વનસ્પતિ, ખેતી વગેરે, એમાં પણ પાણીની ખૂબ જ જરૂર પડે છે. પાણી વગર ખેતી થઈ શકે નહીં, અને જો ખેતી ન થાય તો મનુષ્ય ખાય શું? માટે માણસ ઉઠે ત્યારથી જ તેને પાણીની જરૂર પડે છે. તો આજે આપણે એવા જ પાઠ, સરસ મજાના પાઠ, જળે જીવન વિશે અભ્યાસ કરીશું. ઘણા વર્ષો પહેલાંની વાત કરવામાં આવી છે. નીચે એક ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો તમારી ચોપડીમાં. તો આ ચિત્ર ગળસીસરનું છે. સરનો અર્થ તળાવ. જેસલમેરના રાજા ગળસીએ લગભગ 650 વર્ષ પહેલાં લોકોની મદદથી તે બનાવ્યું હતું. તળાવની આજુબાજુ પગથિયાવાળા ઘાટ, શણગારેલી પરસાળ, મોટા ખંડ, ઓરડાઓ અને બીજું ઘણું બધું છે. લોકો અહીં તહેવારો ઉજવવા તેમજ સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા આવતા. ઘાટ પર આવેલી શાળામાં બાળકો ભણવા આવતા. તળાવ સૌનું હતું અને સૌ તેને ચોખ્ખું રાખવાની કાળજી લેતા. તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાતું. તે તળાવ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય તો વધારાનું પાણી તેની નીચેની સપાટીએ બનાવેલા તળાવમાં જાય, જ્યારે તે પણ ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી બીજા તળાવમાં ભરાતું. આ રીતે ક્રમશઃ 9 તળાવ ભરાતા. વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું. આજે ગળસીસરનો ઉપયોગ થતો નથી. તે 9 તળાવોની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો આવી ગયા છે. હવે આ તળાવોમાં પાણી ભરાતું નથી. વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એવા 9 તળાવ બનાવ્યા હતા કે એક તળાવ ભરાઈ જાય એટલે વધારાનું પાણી બીજા તળાવમાં જાય, અને તેમાં પણ પાણી ભરાઈ જાય તો ત્રીજા તળાવમાં જાય. એવી રીતે પગથિયાની જેમ તળાવ બનાવ્યા હતા એક પછી એક, જેથી વધારાનું પાણીનો બગાડ થાય નહીં. અલબિરૂનીની નજરે. હજારો વર્ષ પહેલાં એક મુસાફર ભારતમાં આવ્યો હતો. તેનું નામ અલબિરૂની હતું. જે જગ્યાએથી તે આવ્યો હતો તે હવે ઉઝબેકિસ્તાન કહેવાય છે. અલબિરૂનીએ જે જોયું તેનું બારીકાઈથી અવલોકન કર્યું અને દરેક વિગત નોંધી. તેણે ખાસ એ વસ્તુઓની નોંધ કરી જે તેના પોતાના દેશ કરતાં અલગ હતી. અહીં તે સમયના તળાવ વિશે તેણે જે લખ્યું તેનો કેટલોક ભાગ આપેલો છે. તો વિદ્યાર્થીઓ, ઉઝબેકિસ્તાન જે અત્યારનું કહેવાય છે, ત્યાંથી અલબિરૂની એક મુસાફર આવ્યો હતો અને તેણે આપણા દેશમાં જે અલગ લાગ્યું તેના વિશે નોંધ કરી હતી, અને તે આ પ્રમાણે છે. અહીંના લોકો તળાવ બનાવવામાં કુશળ છે. મારા દેશના લોકો તેમને જોઈ આશ્ચર્ય પામશે. તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે. તેની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જાય છે. ઉપર જવાના અને નીચે આવવાના પગથિયા જુદા જુદા છે, તેથી ત્યાં ભીડ ઓછી થાય છે. જ્યારે આપણે ઇતિહાસ ભણીએ છીએ તો અલબિરૂનીએ લખેલી નોંધ પરથી તે દિવસો વિશે ઘણું શીખીએ છીએ. અવલોકન કરો અને શોધી કાઢો. તમારી શાળાની આસપાસનો વિસ્તાર જુઓ. ત્યાં કોઈ ખેતર, પાકા રસ્તા, વાડીઓ, ગટર વગેરે હોઈ શકે. તે વિસ્તાર ઢાળવાળો છે, પથરાર છે કે સપાટ છે? વિચારો, ત્યાં વરસાદ આવે તો શું થાય? વરસાદનું પાણી ક્યાં જશે? ગટરમાં, પાઇપમાં કે ખાડાઓમાં? શું થોડું પાણી જમીનમાં પણ ઉતરે છે? તો વિદ્યાર્થીઓ, આપણી શાળાની આસપાસનો વિસ્તાર અથવા તમારા ઘરની આસપાસનો વિસ્તાર જોઈને પણ તમે અનુમાન અને અવલોકન કરી શકો છો કે જો ઢાળવાળો વિસ્તાર હોય તો પાણી ત્યાંથી સરકી જાય છે.
અને પથરાને સપાટ હોય તો પણ પાણી સરકી જાય છે, અને જ્યાં પાણી રોકાય છે ખાડાઓમાં તો એનું પાણી ધીમે ધીમે જમીનમાં શોષાઈ જાય છે. આગળ જોઈએ ટીપે ટીપે. જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી જગ્યાઓએ ઓછો વરસાદ થાય છે. અહીં આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે, ક્યારેક તો એટલો પણ નથી આવતો. અહીંની નદીઓમાં આખું વર્ષ પાણી હોતું નથી, તેમ છતાં આ વિસ્તારના મોટા ભાગના ગામડાઓમાં પાણીની અછત નથી. લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે. પાણીનો સંગ્રહ કરવા તળાવ અને ટાંકા બનાવવામાં આવ્યા હતા. પાણી દરેકની જરૂરિયાત છે, આથી પાણીના સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવા જોઈએ. આ કામ વેપારી હોય કે મજૂર, કારીગર હોય કે ખેડૂત, દરેકે સાથે મળીને કરવું જોઈએ. નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરી કૂવા અને વાવ સુધી પહોંચે છે, જેથી તે વિસ્તારની જમીન ફળદ્રુપ બને છે. આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે, તમારી જમણી બાજુના ચિત્રમાં જુઓ. ત્રીજાથી મિત્રો, જે જગ્યાએ ખૂબ જ ઓછો વરસાદ પડે છે ત્યાં આખા વર્ષ દરમિયાન પાણીનો વપરાશ થાય તે માટે ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવતા તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો, કે દિવાલ પરથી એક નળી દ્વારા પાણી ભૂગર્ભમાં ટાંકું બનાવેલું છે, એટલે કે જમીનની નીચે મોટી ટાંકી છે તેમાં એ પાણીનો સંગ્રહ થાય છે, અથવા ધાબા પર પણ મોટા ટાંકા બનાવીને તેનો સંગ્રહ થાય છે, જેથી એ પાણીનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરી શકાય. તમારા મતે વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં પહોંચતું હશે તેનો રસ્તો દોરો. આટલું જાણો. વિદ્યાર્થી મિત્રો, અહીં એક વાવનું ચિત્ર આપેલું છે. અહીં પ્રવેશદ્વારની સંખ્યા મુજબ ચાર પ્રકારની વાવ હોય છે. નંદા, એક પ્રવેશદ્વાર હોય તેને નંદા વાવ કહેવાય. ભદ્રા, બે પ્રવેશદ્વાર હોય તેને ભદ્રા વાવ કહેવાય. જયા, ત્રણ પ્રવેશદ્વાર હોય તેને જયા વાવ કહેવાય. અને વિજયા, ચાર પ્રવેશદ્વાર હોય તેને વિજયા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. તમે ક્યારે વાવ જોઈ છે? આ ચિત્ર જુઓ. તમે જોઈને અનુમાન કરી શકો છો કે દાદર અંદર ઘણા માળ ઊંડે જાય છે. કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચે છે, તેને વાવ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કૂવામાં પાણીને ડોલ વડે અથવા કોઈ બીજા સાધન વડે ઉપર ખેંચવામાં આવે છે, જ્યારે વાવમાં એવું નથી હોતું. વાવમાં આપણે પગથિયા નીચે ઉતરીને પાણી સુધી પહોંચી શકીએ છીએ. વર્ષો પહેલાં લોકો તેમના પ્રાણીઓ અને માલસામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા હતા. તે સમયે લોકોને લાગ્યું કે તરસ્યા મુસાફરોને પાણી આપવું એ સારી બાબત છે, તેથી તેઓએ ઘણી વાવ બંધાવી. તમે ક્યારેય તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે? જો હા, તો પછી તેનું કારણ શું હતું શોધી કાઢો. તમારા દાદા દાદી અથવા કોઈ વડીલ સાથે વાતો કરો, જ્યારે તેઓ તમારી ઉંમરના હતા ત્યારે તેઓ ઘર વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા? અત્યારે કોઈ ફેરફાર છે? મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી? ઉદાહરણ તરીકે પરબ, મશક અથવા કંઈક બીજું. અત્યારે લોકો મુસાફરીમાં પાણી માટે શું કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાંના જમાનામાં અત્યારે જે પાઇપની વ્યવસ્થા છે તે પાઇપલાઇનની વ્યવસ્થા ન હતી. ઘર સુધી પાણી પહોંચતું ન હતું, તેથી લોકો કૂવામાં, વાવમાં અથવા નદી કિનારેથી પાણી વહી લાવતા હતા. પાણી સાથે જોડાયેલા રિવાજ. આજે પણ લોકો જૂના તળાવો, ધરાઓ, વાવ અને વહેડાઓમાંથી પાણી મેળવે છે. ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા છે. કોઈ કોઈ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય ત્યારે લોકો તળાવની આજુબાજુ ઉજવણી કરવા કે જળ વધવા ભેગા થાય છે. આ ચિત્રમાં ઉત્તરાખંડમાં રહેતી નવોઢાને જુઓ. લગ્ન પછી તે નવા ગામમાં આવી છે. તે ઝરણા અથવા તળાવને પગે લાગે છે. ભારતની ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો પહેલાં વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવમાં આવે ત્યારે તેના વધામણાનો ઉત્સવ કરી પૂજા કરે છે. શહેરોમાં આ રિવાજનું રસપ્રદ રૂપ જોઈ શકાય છે. નવોઢા ઘરમાં પાણીના નળની પૂજા કરે છે. શું આપણે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકીએ?
ગુજરાતના ઘણા ગામોમાં તળાવ છલકાઈ જાય તેની ઉજવણી કરવામાં આવે છે. તળાવ છલકાય તે દિવસે ગામ કે નગરમાં રજા રાખવામાં આવે છે. મેઘલાડુની વહેંચણી પણ કરવામાં આવે છે. શું તમારા ઘરે પાણી ભરવાના ખાસ ઘડા છે? જુઓ, આ સુંદર તાંબાના ઘડામાં પાણી ભરવામાં આવે છે. બીજા ચિત્રમાં ચળકાટ ધરાવતો પિત્તળનો ઘડો જોઈ શકાય છે. પાણી ભરવાની જગ્યા નજીક પથ્થરોનું કોતરણી કામ જોવા મળે છે. તમે જળાશયોની નજીક સુંદર ઇમારતો જોઈ છે ક્યાં? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાંના જમાનામાં આવી રીતે કલાત્મક આકૃતિઓ બનાવીને નળ બનાવવામાં આવતા હતા. આના વિશે વિચારો. ઈસવીસન 1986માં જોધપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ન હતો. લોકોને જૂની અને ભૂલાયેલી વાવ યાદ આવી. તેઓએ વાવ સાફ કરી અને 200 ટ્રક કરતાં વધારે કચરો બહાર કાઢ્યો. તે વિસ્તારના માણસોએ પૈસા ભેગા કર્યા. તરસ્યા નગરે વાવમાંથી પાણી મેળવ્યું. થોડા વર્ષો પછી વરસાદ સારો આવ્યો અને ફરીથી વાવ ભૂલાઈ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, 1986માં જોધપુર અને આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો ન હતો તેથી લોકોને જૂની વાવ યાદ આવી. તો પાણીની અછતના કારણે લોકોએ તે વાવમાંથી 200 ટ્રક ભરાય એટલો કચરો કાઢ્યો અને વાવને સાફ કરી અને પાણી મેળવ્યું એના તળિયેથી. પરંતુ જ્યારે ફરી વરસાદ પડ્યો ત્યારે વાવ ભૂલાઈ ગઈ, એટલે કે ફરી જ એમાં એક કચરો અને બધું બધાથી તે ભરાઈ ગઈ. તો આવું કેમ? જ્યારે માણસોને જરૂર હતી ત્યારે તે વાવને ચોખ્ખી રાખ કરી અને તેનો પાણીનો ઉપયોગ કર્યો, અને જ્યારે જરૂર ન હતી ત્યારે તે ફરી કચરાથી ભરાઈ ગઈ. તો આપણે પણ આપણા જૂના વારસાઓને સાચવવો જોઈએ. ચર્ચા કરો. પુનિતા જ્યાં રહે છે ત્યાં બે જૂના કૂવા છે. તેના દાદી કહે છે કે 15-20 વર્ષ પહેલાં આ કૂવામાં પાણી હતું, પરંતુ અત્યારે કૂવાનું પાણી સુકાઈ ગયું છે કારણ કે ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન કે કૂવામાંથી ખેંચી લેવામાં આવ્યું. જે તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું તે હવે ત્યાં નથી. વૃક્ષો અને બગીચાની આજુબાજુની જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે. તેના માટે બીજું કોઈ કારણ છે? સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આજુબાજુની જમીન સિમેન્ટથી ઢંકાઈ જાય છે માટે જે વરસાદનું પાણી છે તે જમીનમાં શોષાતું નથી, અને તેથી જ કૂવાનું પાણી તળિયે પાણીની અછત સર્જાય છે. આજના સમયમાં લોકો જુદી જુદી રીતે કેવી રીતે પાણીની વ્યવસ્થા કરે છે તે આપણે જોઈએ. તમારા ઘરમાં પાણી તેમાં આપેલી કોઈ રીતથી મેળવો છે તેના પર તમારે ખરાની નિશાની કરવાની છે. તો પહેલાં ચિત્રમાં જોઈએ. પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં 2 વાર આવે છે. ટેન્કરથી પાણી મેળવવા અમારે લાંબી હરમાં ઊભા રહેવું પડે છે. તે સમયે લોકો પાણી માટે ઝઘડે છે. તો પહેલાં ચિત્રમાં પાણી ટેન્કર દ્વારા આવે છે. બીજું ચિત્રમાં જોઈએ. અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ. નજીકનો કૂવો 1 વર્ષ પહેલાં સુકાઈ ગયો હતો. હવે અમારે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે. તો બીજા ચિત્રમાં જે છે તે પાણી કૂવા દ્વારા મેળવે છે. ત્રીજા ચિત્રમાં જોઈએ. અમને ઘરે પાણી 1/2 કલાક માટે મળે છે અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ. ક્યારેક તે ગંદુ હોય છે તો અહીં નળ દ્વારા પાણી મેળવે છે. નીચેના ચિત્રમાં જોઈએ. અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે. ત્યારબાદના ચિત્રમાં જોઈએ. નજીકમાં હેન્ડપંપ છે અને અમને જે પાણી મળે છે તે ખારું છે. અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે. તો અહીંના ચિત્રમાં જે પાણી છે એ મળે છે, પરંતુ કેવું છે? ખારું છે. પીવા માટે ઉપયોગમાં લેવાય તેવું નથી, તેથી તે લોકોએ પીવાનું પાણી ખરીદવું પડે છે. એના પછીના ચિત્રમાં જોઈએ. અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલો છે. હવે અમને કોઈ મુશ્કેલી નથી. જે પાણી પુરવઠાની પાઇપલાઇન હોય તેની સાથે તેમણે જોડાણ કરી લીધેલું છે. અમારે બોરવેલથી પાણી ખેંચવા મોટર મૂકવી પડે છે. અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવી શકીએ છીએ. મોટરથી દ્વારા જમીનમાંથી વધારાનું પાણી વધારે પાણી આપણે ખેંચી શકીએ છીએ. અમે પાણી કેનાલમાંથી મેળવીએ છીએ. કેનાલ એટલે નહેર. તો છેલ્લા ચિત્રમાં જે છે તે પાણી નહેરમાંથી મેળવે છે.
તો વિદ્યાર્થી મિત્રો, આમ જળ એ જ જીવન કહ્યું છે તે ખરેખર સાચું જ છે. પાણી વગર આપણે ન રહી શકીએ.